લાગે કે હું આટલી બાટલ ત્યાં ચડાવીશ, એ પાણી ઘરે કોઈ વ્યક્તિ લઈ જાય અને બીમાર વ્યક્તિ પીવડાવે તો કે સાજા થઈ જાય. આવી એક સૈનિકની તાકાત છે, અને એ સૈનિકના કારણે આજે આપણે આઝાદ છીએ, સ્વતંત્ર છીએ અને આ બધું કાર્યક્રમ કરી શકીએ છીએ. બીજી બે વાત, શિષ્યવૃત્તિ લગભગ છોકરાના ખાતામાં જમા થઈ ગઈ છે. તમે યાદ, તમને ખબર હોવી જોઈએ કે તમે અહીંયા કઈ પાસબુક આપી છે એ ખાતામાં જમા થયા હશે. ન થયા હોય તો એન્ટ્રી પડાવી લેજો, અહીં આપણે જોઈ લઈશું. બાકી દરેક શિક્ષકોએ ખૂબ મહેનત કરી. ભાઈ આપણે ત્રણ શિક્ષકો આપણે નવા આવ્યા છે, તમે કદાચ પહેલી વખતે જોશા જો. સંજય ભાઈ અમારે નીટુભાઈ એક નવા આવ્યા છે, રાજેશભાઈ નવા આવ્યા છે અને સંજયભાઈ નવા આવ્યા છે. ત્રણેય ખૂબ સારા શિક્ષકો છે, ખૂબ હોશિયાર છે અને ગામ સાથે સ્ટાફ સાથે ખૂબ સારી રીતે કામ કરે છે. બાકી આ કાર્યક્રમ કરવામાં દરેક શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે, અને શિક્ષકો કરતાં અમારા વિદ્યાર્થીઓની મહેનત વધારે હોય છે, એનો ઉત્સાહ વધારે હોય છે, અને એ જોઈને અમને આ નવો નવો કાર્યક્રમ હોય એની ઈચ્છા થાય. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ દિલાભાઈ, એમની લાગણી વ્યક્ત કરવા માટે થનગને છે, પણ બે જ મિનિટ આપણે એમને આપીએ કે તેઓ, અમારી પાસે બે કાર્યક્રમ હજી બાકી છે, આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ, તો દિલાભાઈને વિનંતી કરીએ. દિલુભાઈ કાપડવાળા, મારા દરેક શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો, ખાસ તો આપણને એક કુદરતી ઓલું કહેવાય કે આપણને આવો શિક્ષકનો સ્ટાફ મળ્યો છે. હું જોઉં કે મારા જ્યારે અમે અહીં ભણતા હતા ત્યારે આવી કોઈ પ્રોગ્રામ કે આવું કોઈ વસ્તુ નહોતું થતું. એમ હું છેલ્લા 20 વર્ષથી જોઉં છું આ ભરતભાઈ આપણા ગામની અંદર પૂરા શિક્ષકો. છેલ્લા એક મહિનાથી તો મને વિજય સરના ફોન આવે છે કે આપણે આમે પ્રોગ્રામ આવી રહ્યો છે, આપણે આમે પ્રોગ્રામ આવી રહ્યો છે. સાથે સાથે બેન મનીષાબેન, એમનો પણ હું ખૂબ આભાર માનું છું કે એમને કેટલી નિષ્ઠા, કેટલા આપણા બાળકોને જેમ એમને પોતાના બાળકોએ એ રીતે એમને તૈયાર કર્યા. એમને મને વિજયભાઈનો ફોન આવ્યો કે દિલુભાઈ જો આટલા પૈસાનો તૂટો આવે છે. મેં કીધું કોઈ વાંધો નહીં, તમે આપણે મગાવી લો, હું પૈસા અત્યારે હું આપી દઈશ, આપણે ઓનલાઈન મગાવો. એમને એટલી ઓલી કરી કે ઓનલાઈન આજ સવારે સંજયભાઈ પોતે સુરનગર ગયા, આપણા વિદ્યાર્થીઓ, આપણા દીકરા, આપણી દીકરીઓ માટે એમને એટલી મહેનત કરી. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને હું તો એવી દુઆ કરું છું કે અમારા ગામની અંદર, આવા નાના એવા ગામની અંદર આવા વિદ્યાર્થીઓ, આવો સ્ટાફ મને મળતો રહે. જય હિન્દ. આભાર દિલાભાઈ. લગ્નની અંદર પોતે બોટાદથી સ્પેશિયલ હાજરી આપવા માટે, પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે જ આપણી વચ્ચે અહીં ઉપસ્થિત છે. આભાર પરિવાર. આપણે આપણા કાર્યક્રમ તરફ જઈએ. અમારી છોકરીઓ ક્યારની થનગની રહી છે, એક સુંદર મજાનું દેશભક્તિ ગીત રિમિક્સ. હવે તો રિમિક્સનો જમાનો છે, બધા અમારા યુવાનોને ખ્યાલ હશે, તો બહુ સુંદર મજાનું એમની કૃતિ આપણે નિહાળીએ. ધોરણ 8ની બહેનો, આપણું નામ રહે.
કેટલા બધા ગીતો ભેગા કરીને આપ જોઈ શકો છો, કડી સરસ મજાની એક્શન કરી રહી છે. ખૂબ અભિનંદન. હવે આપણે આપણા કાર્યક્રમના પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. અમારા છોકરાઓ ભાઈ વસુદેવ કુટુંબ આખો ભારત એક, ગુજરાતી હિન્દી ઇંગ્લિશ નહીં, આપણે સાહેબ આ વખતે ભોજપુરીમાંથી ગીત ઉપાડો, બધું લાગે તિરંગે કે સન્માન મેં, કારણ કે આ દેશ
બિન સાંપ્રદાયિક છે, નાત જાત ધર્મ ભાષા રહેણી પહેરવેશ ખોરાક પોશાક બધું જ આપણું એક છે, તો આ દેશ માટેની ભાવના પણ આપણે એક જ હોવી જોઈએ. અને એવું જ સુંદર મજાનું તિરંગા કે સન્માન મેં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક સુંદર મજાનું ગીત લઈ અમારા વિદ્યાર્થીઓ આવે છે. Thank you.
સરપંચ તે તોડી નાખે અમારા છોકરાઓ. સાહેબ જેને પકડી રાખ્યું તું સ્ટેજ ને, છેને તાકાત આ વિદ્યાર્થીઓમાં તિરંગે કે સન્માન મેં. દાદ બાપુ પદ્મશ્રી દાદ બાપુ કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કુઓ એક શોધો તો સરિતા નીકળે. હજી પણ ધબકે છે લક્ષ્મણ રેખા કે રાવણ જેવા બીતા બીતા નીકળે. સાવ નોકી તાસીર છે આ ભૂમિની સાહેબ, સાવ નોકી તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાહો ને ગીતા નીકળે. બોલો ભરત માતા દે, ભરત માતા દે, વંદે વંદે. દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી, વાલીઓને નમ્ર વિનંતી કે આપણા ગ્રામ પંચાયત તરફથી બધાને મીઠું મોઢું કરાવવામાં આવી રહ્યું છે, તો બધા પ્રજાસત્તાક દિનને મીઠું મોઢું કરાવીને આપણે છૂટા પડીશું. દરેક અમારા વિદ્યાર્થીઓને વિનંતી કે પોતાનું સ્થાન નહીં છોડે, પોતાના હાથમાં એક મિનિટ. ભાઈ અમારા વિદ્યાર્થીઓ એક નાની એવડી એક મિનિટનું હવે એમની ફરમાઈ સમજે નથી, ના નથી પડ્યું. જમાલ કુડુ એક આપણે સાંભળતા જઈએ, નહીં આવતા જઈએ. ચલો ચાલુ કરો. સાચવીને મૂકી દેજો, આપણું રાષ્ટ્રીય પ્રતીક છે. દરેક આપણા વિદ્યાર્થીઓ નીચે બેસો, 3-4 સારા નીચે બેસો.